ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આશા છે કે તમે દરેક જણ મજામાં જ હશો. ચાલો હવે આજે આપણે આગળ જોઈએ. આજે આપણે જોઈશું વર્તુળ સાથેની રમતો. તમને યાદ છે કઈક વર્તુળ સાથેની રમતો કઈ કઈ હોઈ શકે? એક તો આપણે પહેલા ધોરણથી અત્યાર સુધી રમતા આવ્યા કઈ કેટલા રે કેટલા, એમાં આપણે શું કરીએ છીએ, ગોળ સર્કલ બનાવીએ છીએ, એટલે કે ગોળ વર્તુળ બનાવીએ છીએ. એકબીજાનો હાથ પકડી ને સરસ મજાનું મોટું વર્તુળ બનાવીએ છીએ અને શું કરીએ છીએ, ગોળ ગોળ ફરીએ છીએ. તો એક રમત થઈ કઈ કેટલા રે કેટલા. એવી જ રીતે આપણે બીજી કઈ રમત રમીએ છીએ, તો કે રૂમાલ દાવ રમીએ છીએ. રમીએ છીએ ને કે બધા એક વર્તુળમાં બેસી જઈએ છીએ અને શું કરીએ છીએ, એક છોકરો રૂમાલ લઈને દોરે છે અને જેની પાછળ રૂમાલ નાખ્યો હોય એને શું કરવાનું, એને પકડવા માટે દોરવાનું, બરાબર, એને રૂમાલ દાવ કહેવાય. તો તમારે પણ મિત્રો એવી કેટલીક રમતો શોધી કાઢવાની કે જે રમતો આપણે ગોળમાં બેસીને એટલે કે વર્તુળમાં બેસીને રમી શકીએ. આ સિવાય આપણે બીજી એક રમત રમી, બરાબર ને, કે આપણે બે ટીમ પાડીએ છીએ, બરાબર, શું પાડીએ છીએ, બે ટીમ, એ ટીમ અને બી ટીમ, અને વચ્ચે સરસ મજાનું શું બનાવીએ છીએ, સર્કલ વર્તુળ બનાવીએ છીએ. અહીંયા ગાડી એ ટીમ, બરાબર, અહીંયા ગાડી બી ટીમ, બરાબર. અહીંયાથી શું થાય છે, એ ટીમનો એક સભ્ય આવે છે અને અહીંયાથી બી ટીમનો એક સભ્ય આવે છે, બરાબર ને, એ અને બી. તો એ ટીમનો એક સભ્ય આવે અને બી ટીમનો એક સભ્ય આવે અને વચ્ચે અહીંયા આપણે શું મૂક્યું હોય છે, રૂમાલ મૂક્યો હોય છે. શું મૂક્યો હોય છે, રૂમાલ. અને પછી શું કરવાનું છે, સાઈડ ઉપર એક મ્યુઝિક વાગતું હોય છે. શું વાગતું હોય છે, મ્યુઝિક, એટલે કે સંગીત વાગતું હોય છે. તો જ્યાં સુધી એ સંગીત વાગે છે ત્યાં સુધી આ એ ટીમનો એક સભ્ય જે છે તે અને આ બી ટીમનો જે એક સભ્ય છે તે શું કરે છે, આ જે વર્તુળ છે એની ગોળ 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 ફરે છે, બરાબર, શું કરે છે, ગોળ ગોળ ફરે છે. જેવું સંગીત કે મ્યુઝિક બંધ થાય છે કે તરત જ એ ટીમનો કે બી ટીમના સભ્યએ આ જે વર્તુળની અંદર જે રૂમાલ મૂકેલો છે એ રૂમાલ ઉઠાવીને પોતાની ટીમમાં પાછું જવાનું હોય છે. ક્યાં જવાનું હોય છે, પોતાની ટીમમાં. આ બી ટીમનો સભ્ય એ ટીમમાં નહીં જઈ શકે કે એ ટીમનો સભ્ય બી ટીમ જઈ શકે નહીં. જો એવી રીતે જાય તો એ ટીમનો સભ્ય હોય તો બી ટીમ વાળા પકડી લે અને બી ટીમનો સભ્ય હોય તો એ ટીમ વાળા પકડી લે, બરાબર ને. એટલે પોતાની ટીમમાં આ વર્તુળમાંથી રૂમાલ લઈને પાછું જવાનું હોય છે. જે ટીમનો સભ્ય રૂમાલ લઈને પોતાની ટીમમાં સરળતાથી પાછો જઈ શકે તો એ ટીમ વિજેતા ગણાય છે, બરાબર ને. તો આ રમત તમે અત્યારે હાલ ઘરે પણ તમારા વાલી મિત્રો સાથે રમી શકો છો. સરસ મજાનું એક નાનું સર્કલ બનાવો, વર્તુળ બનાવો, એક બાજુ મમ્મી અને એક બાજુ પપ્પા, એ રીતે બંને જણને મ્યુઝિક વગાડો અને બંને જણને ગોળ ફેરવો અને જો કે કોણ જીતે છે, મમ્મી જીતશે કે પપ્પા જીતશે, જે જીતે તે રમવાની મજા આવશે. તો આ રમત તમે ઘરે જરૂરથી રમજો અને એન્જોય કરજો. એવી જ રીતે વર્તુળમાં રમી શકાય તેવી ઘણી બધી રમતો આપણે જાણીશું અને આપણી નોટબુકમાં એની યાદી બનાવીશું. એટલે મિત્રો, તમને જેટલી પણ આપણે વર્તુળમાં રમતો રમીએ તે યાદ આવતી હોય તો એની યાદી તમારે તમારી નોટબુકમાં બનાવવાની રહેશે, બરાબર. આપણે એ બધી જ રમતો આપણે શું કરીશું, સારાની અંદર રમીશું, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આપણે રમત વિશે જોયું, હવે આગળ જોઈએ. હવે તમે એમ કહેશો કે અમે સર્કલ કેવી રીતે બનાવીશું, વર્તુળ જમીન ઉપર કેવી રીતે દોરીશું? તો વર્તુળ દોરવા માટેના ઘણા આઈડિયા છે. એક તો આપણે આપણી નોટબુકમાં શાની મદદથી વર્તુળ બનાવીએ છીએ, પરિકરની મદદથી વર્તુળ બનાવીએ છીએ અથવા તો વર્તુળ આકારની કોઈ પણ વસ્તુ હોય એને મૂકીને આપણે વર્તુળ બનાવી શકીએ છીએ.
હવે મોટું વર્તુળ બનાવવું હોય તો આપણા ઘરે ટબ, મોટું નાવા માટેનું આપણે કપડા વાસણ કરવા માટેનું ટબ હોય ને પાણી ભરવા માટે, તો એ ટબને ઊંધું મૂકીને એનું પણ આપણે વર્તુળ બનાવી શકીએ છીએ. બરાબર, એવી ઘણી રીતે આપણે જમીન ઉપર પણ વર્તુળ બનાવી શકીએ છીએ. હવે તમે મને એમ કહેશો કે આ વર્તુળ કેટલા સેમીનું છે એ આપણે કઈ રીતે જાણી શકીએ, એટલે કે એની ત્રિજ્યા કેટલી છે. બરાબર, તો આપણે બીજી એક રીત જોઈએ કે વર્તુળ કેવી રીતે બનાવે દોરાય. એક તો આપણને ખબર છે કે આપણે પરિકરથી વર્તુળ બનાવીએ છીએ, એવી જ રીતે આપણે દોરીની મદદથી પણ વર્તુળ બનાવી શકીએ છીએ. જો અહીંયા ગાડી મેં એક દોરી લીધી છે, શું લીધું છે, દોરી લીધી છે. હવે આ દોરીના બંને છેડા ઉપર, આ દોરીના બંને છેડા ઉપર તમારે શું કરવાનું છે, ખીલી બાંધી દેવાની છે. શું બાંધી દેવાનું છે, ખીલી બાંધી દેવાનું છે. બરાબર, ખીલી બંધાઈ ગયા પછી એને શું કરીશું, આપણે એક મધ્ય બિંદુ દોરીશું. શું દોરીશું, આપણે જ્યાં પણ એ વર્તુળ દોરવાના છે ત્યાં એક આપણે કેન્દ્ર બિંદુ એટલે કે મધ્ય બિંદુ બનાવીશું. પછી દોરીના છેડા પરની એક ખીલી આપણે ક્યાં મૂકીશું, મધ્ય બિંદુ ઉપર મૂકીશું. ક્યાં મૂકીશું, મધ્ય બિંદુ ઉપર મૂકીશું. બરાબર, પછી આપણે જેટલી પણ દોરીને વાપરવાના હોય તેટલી દોરીનો યુઝ કરીશું. બરાબર, એટલે કે મેં ધારો કે અહીંયા ગાડી મારી એક ખીલી મધ્ય બિંદુ ઉપર મૂકી દીધી અને આ બીજી જે ખીલી છે એને મેં ક્યાં કરી, આ રીતે મૂકી. પછી દોરીની મદદથી ધીમે 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 ફેરવતા જાઓ. આ જે મધ્ય બિંદુ છે ત્યાંથી ખીલી ખસવી જોઈએ નહીં. તો આ રીતે તમે સરસ મજાનું શું કરો છો, વર્તુળ બનાવી શકો છો. દોરીની મદદથી પણ વર્તુળ બનાવી શકો છો. પણ આ વર્તુળની ત્રિજ્યા કેટલી એની માપ કરવું હોય તો તમે જેટલી પણ દોરી યુઝ કરી છે, જેટલી પણ દોરીને એ કરી છે, તો એટલી દોરીને તમારે શું કરવાનું, ફૂટપટ્ટી ઉપર આ રીતે મૂકીને એનું માપ જોઈ જોવાનું કે કેટલા સેમીની છે. તો મારી આ દોરી મેં જે વાપરી છે તે 24 સેમીની છે. કેટલા સેમીની છે, 24 સેમીની, એટલે મારું વર્તુળ આ 24 સેમીનું છે. બરાબર, હવે આ વર્તુળ મારું જે 24 સેમીનું છે એમાં ત્રિજ્યા કેટલી હશે, કેટલી હશે, આપણે જોઈ ગયા કોષ્ટકની અંદર કે ત્રિજ્યા કેટલી હોય છે, જીવ વ્યાસ કરતા અડધી. બરાબર ને, કેટલી હોય છે, વ્યાસ કરતા અડધી. તો અહીંયા ગાડી 24 સેમી છે આખું વર્તુળ, એટલે ત્રિજ્યા કેટલી હશે, 12 સેમી હશે. કેટલી હશે, 12 સેમી. અને જીવા સોરી વ્યાસ, તો આ આખો શું થયો, વ્યાસ. તો વ્યાસ કેટલા સેમીનો હશે, 24 સેમીનો. કેટલા સેમીનો હશે વ્યાસ, 24 સેમીનો, એટલે કે ત્રિજ્યા કરતા બમણો શું હોય છે, વ્યાસ, અને વ્યાસ કરતા અડધી ત્રિજ્યા. બીજી પણ એક રમત તમે તમારા મિત્રો સાથે રમી શકો છો. કઈ રમત, જુઓ આ રીતે વિવિધ આકારના પૈંડાઓ લેવાના અને એ પૈંડાઓને તમારા મિત્રોને કહેવાનું કે આ પૈંડાને હવે તું ચડતા ક્રમમાં ગોઠવ. જે રીતે આપણે સંખ્યાને ચડતા ક્રમમાં ગોઠવીએ છીએ એ રીતે આ જે ટાયર છે, જે પૈંડા છે, એને તું ચડતા ક્રમમાં ગોઠવ. બરાબર, તો આ ટાયરને આપણે સૌથી પહેલા ચડતા ક્રમમાં ગોઠવીએ તો સૌથી પહેલા કયું ટાયર આવશે, ટ્રાયસિકલનું, જે સૌથી નાનું છે. કેવું છે, સૌથી નાનું છે. ત્યાર પછી નંબર બે ઉપર આવશે કારનું પૈંડું, જે એના કરતા થોડું મોટું છે. એના કરતા થોડું મોટું તો કે સાયકલનું પૈંડું છે. એના કરતા થોડું મોટું તો સાયકલના પૈંડા કરતા થોડું મોટું પૈંડું કેવું હોય, ટ્રેક્ટરનું પૈંડું છે. કોનું પૈંડું છે, ટ્રેક્ટરનું પૈંડું છે. અને એના કરતા મોટું તો એના કરતા મોટું તમે બળદ ગાડું જોયું હશે, ઊંટ ગાડી જોઈ હશે, એનું પૈંડું છે. બરાબર, એટલે સૌથી પહેલા ટ્રાયસિકલનું પૈંડું, પછી કાર એટલે કે ગાડીનું પૈંડું, ત્યાર પછી શું આવશે, સાયકલ, ટ્રેક્ટર અને ગાડું. તો આ રીતે તમે અલગ અલગ વિવિધ વસ્તુઓ, ગોળાકારની વસ્તુઓ લેવાની,
ડીશ છે, વાટકી છે, રીતે લેવાનું અને તમારા મિત્રને કહેવાનું કે હવે તું આને ચડતા ક્રમમાં ગોઠવ અથવા તો ઉતરતા ક્રમમાં ગોઠવ. તો આ રીતે આપણે એક નવી રમત પણ રમી શકીએ છીએ અને આપણી સાથે આપણે ચડતો ક્રમ અને ઉતરતો ક્રમ પણ શીખી શકીએ છીએ. મિત્રો આજે બસ આટલું જ. નવા વિડીયો સાથે ફરી મળીશું. ત્યાં સુધી આવજો.